બોલાવું. એ તમને કહું, એ તમને કહી દો, કોઈ વગાડો દે જ. મેં કીધું આને તો કાઢી ચાલુ કર. હેલો ફ્રેન્ડ, તો મસ્ત મજાનો હાંડીમાં ઓરો બનીને થઈ ગયો છે તૈયાર. નહીં ખરેખર છે ને, અત્યારે ઓરો કઈટો જો, અત્યારે મારે તોલિયામ ખાવાનો વારો આવ્યો, કેમ કે આ બહુ ઓરો છે નહીં. મારે શાક ખીચડી ખાવા, મારે ઢાકણા પાડવા પડ્યા. આય આય ભાગ પડે છે જી થારીમાં. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો એક બ્લોગનો એન્ડ કર્યો ને બીજાની શરૂઆત કરી છે. તો બસ હવે ઘડી બે ઘડીમાં ગીતાબેન આવે એટલે અમે રસોઈ માનીએ. આજે ફરી પાછો અમે બધાએ મળીને પ્લાન કર્યો છે, પ્રોગ્રામ કર્યો છે ઓરા રોટલાનો. આગળનો જે વરાળિયાનો અને રોટલાનો વિડીયો તમને બહુ જ ગમ્યો હતો, તો આજ ફરી પાછી અમે નક્કી કર્યું કે આજે છે પોષ મહિનાની પૂનમ એટલે કે પોષી પૂનમ છે, તો બધાને રાતે જ એકટાણું હોય એટલે અહીંયા જમવાનું રાખીએ અને દેશી ભાણું બનાવીએ, એ પણ ચૂલા ઉપર. તો અત્યારે બનવાનું છે ઓરો રોટલા અને લગભગ ખીચડી પણ બનશે. અને હું સવારે લઈ આવી હતી માટીનો તોલિયો, એટલે માટીનું વાસણ લઈ આવી હતી, અને એમાં જો ઓરો બનશે તો ઓહો, ખાવાની તો કંઈક ઓર જ મજા આવશે. કેમ કે મેં ક્યારેય આ તોલિયામાં બનાવેલું કંઈ ખીચડી કે શાક ખાધું નથી, હું પહેલી વાર ખાધું જ ખાય. પણ એમ કહે છે કે માટીના વાસણમાં બનાવેલી વસ્તુની કંઈક મજા અલગ જ હોય છે. તો આજનો વિડીયો પણ જોરદાર વારો રહેવાનો છે, તો તમે આવી જ રીતના કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો, ક્યાંય જતા નહીં, તમને પણ મજા આવશે. પછી હમણાં ગીતાબેનની આવે એટલે તમને બધાની મુલાકાત કરાવું. અને જો ધારા એટલી ખુશ છે કે ગીતાબેનને કહી આવી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અહીંયા જો ફૂલ તૈયારી છે, લસણ, ડુંગળી, રીંગણાના હું ઓરાના રીંગણા ને ટમેટા કોબી બાકી રહી ગયા હતા, તો એ ગીતાબેન લેવા ગયા છે. બસ એ આવે ને એટલે બસ તૈયારી કરીએ અને ચૂલો પેટાવીએ અને રસોઈ માંડી દઈએ. એટલે 8:45 થાય ને તો બધી રસોઈ તૈયાર થઈ જાય, તો બધા ભેગા બેસીને વ્યારા કરીએ અને તમારી એ આજનો આ વિડીયો શેર કરીએ. જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. હેલો ફ્રેન્ડ, તો ગીતાબેન આવી ગયા છે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો કોબી ટમેટા આવી ગયા છે, તો હવે બસ હળવે હળવે શરૂઆત કરીએ રસોઈની. કેમ કે રીંગણા શેકવામાં થોડીક વાર લાગશે, ખીચડી બનાવી કે નહીં તો ખીચડી પલાર. હું ઈજ પૂછું તમને, ઓરો રોટલા તો ફિક્સ જ છે અને કાચું સલાડ કરી નાખશું. અને મેં કીધું ખીચડી કોઈને ખાવી હોય તો થોડીક એવી અડધી પછી ચૂલે જ મૂકી દેવું ખીચડી. કા તો એક ટોપિયું છે ને કટી વાળું કરી નાખું. હું કયો તો હાલો, અમે બે બેનું એ તો છે ને આપણે રોટલા નું કામ આજ ગીતાબેન ને જ આપવાનું છે. ઓરો અને ખીચડી હું બનાવીશ, રોટલા ગીતાબેન બનાવશે. તો બે બેનું થઈને આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો આવી જાય અમારા સાહેબ એટલે ફરિયામાં બેગી જાય જમવા, તે દિન જેમ જમાવટ જમાવટ કા જમાવટ જમાવટ. કેમ કે તે દિવસ નું મેં કીધું તમને, બધાને બ્લોગ બહુ ગમ્યો હતો, મજા આવી હતી. તો ફરી પાછો પ્લાન કર્યો કે આજે પાછા બે, એટલે 15 દિવસ આવી રીતના કઈક પ્રોગ્રામ કરતા રહેવું. આમ તો અમારે છે ને, સાચું કહું, એકબીજા છે ને વાટકા ફરતા જ હોય. અહીંથી ત્યાં ત્યાં જાય અને ધારા તો અમારી એકટાઈ ત્યાં જમે જ છે, તો તમને ખબર છે. એટલે વાટકા ફરતા હોય પણ ઈ મજા નો આવે, જે અહીંયા બેહીને ખાવાની મજા આવે. અરે હું બ્લોગ કરતી હતી નથી તમને દોડીને કહેવાય. અરે માંડ ને હમણાં સાડી કાઢી, બાપા તમારી વાટ જોઈ જાય, આખી સાડી કંકુ કંકુ કરી. તો કઈ નઈ, હાલો મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ, તો અહીંયા ખીચડીનું આંધણ મૂકી દીધું છે. તો આંધણ થાય ને ત્યાં લગીમાં છે ને જે સમારવાનું છે એ બધું સમારી લઉં. ડુંગળી છે, લસણ છે, પછી કાચું બનાવવાનું છે તો ગાજર કોબી છે એ બધું લઈ આવું. ત્યાં લગીમાં અહીંયા ખીચડીનું આંધણ થઈ જાય, પછી આ પલાળેલી ખીચડી છે એ ઓરી દઉં. ખીચડી બની જાય ને પછી જ રીંગણા શેકવા છે. જો અહીંયા આંધણ મૂક્યું છે તો હાલો, તો હમણાં જ ગીતાબેનને એ આવશે, પછી હાથો હાથ બધા વર્ગી જવું ને એટલે આપણે ફટાફટ કામ થઈ જાય. આ જેટલું એ વાર નહીં લાગે, કેમ કે ખીચડી ઓરો ને રોટલા જ બનાવવાના છે. તો હાલો મળ્યા થોડીક વાર રહીને.
ફ્રેન્ડ, તો જે અહીંયા ચૂલા ઉપર ખીચડી ઓરી દીધી છે, તો બસ હવે ખીચડી બની જાય ને પછી અમે બાકીનું બીજું રસોઈની શરૂઆત કરશું. ને ગીતાબેનને શિવું આવી ગયા. શિવું જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો અહીંયા એ કાચું સમારે છે એટલે કોબી ને ગાજરનું કાચું કરવું છે. અને ગીતાબેન અહીંયા લસણની કટકી કરે છે. ડુંગળી ટમેટાનું કામ પછી રાખશું, કેમ કે ખીચડી બની જાય ને એટલે સીધા રીંગણા શેકવા મૂકી દે, છેલ્લે રોટલા બનાવશું કા. અને પછી એ ઓલા તોલિયામાં વઘારવાની છે ઓરો, કાઢી લેવું ને. હજી તો આટલું બધું બનશે તો વાર લાગશે. સવારનું મેં પાણીમાં મૂક્યો છે, કેમ કે પાણીમાં બહાર કાઢવાની હોય એવી તકલીફ એવી છે કે મેં બેરલમાં પલારી તો દીધો છે પણ હવે એ તોલિયો મારથી બહાર નીકળતો નથી. હું શિવું ની રાજ, કેમ કે શેરીમાં બધાથી લાંબી હું જ છું એટલે મારાથી અંબાતો નથી તોલિયો. કા સાહેબ હોય ને કા શિવું હોય ને તો મેળ આવે તો કઈ નહીં. હાલો હમણાં આ ખીચડી બની જાય ને પછી બાકીની શરૂઆત કરીએ રસોઈની. ને આવી જ રીતના હસી મજાક કરતા કરતા આગળ રસોઈ બની જાય ને અમારા બધા ફેમિલી મેમ્બર એક એક પછી એક હમણાં ગોઠવાઈ જાય. તો હાલો મળ્યા. કાનૂન નાથ કેટલા લાંબા છે જોઈએ, સાઈડમાં પડ્યો છે. હું તો અંદર બી જાઉં. જો થઈ ગયું ને, હવે એને કોરું કરી લઈએ ને એટલે પછી મસ્ત. કાલે પાણી વારો છે ને બેરલ વિસરવાનું જ છે. મેં કીધું ટોપ ભરવો ને ઓલું કરવું એના કરતા તો જો ધારાને મજા છે. જો કાર્ટૂન જોવે અને ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો. તો હાલો ચાંદા મામા આવ્યા આવ્યા. ચાંદા મામા જો, ચાંદા મામા દર્શન કરી લીધા. હાલો હવે રોટલા ભીઠા છે, હવે રોટલા મંડા. આવો જયેશભાઈ, આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કઈ વસ માં આવ્યા ભાઈ? ભાઈ હમણાં 8 વાગ્યા ભાઈ. ક્યાં ક્યાં નંબર ની જો, હવે જડી બુટી ફેંકી જ આવ્યો, કેમ કે પાન નો ગલ્લો છે જયેશભાઈ ને એટલે એ તો ફેંકી જ રાખે. આપડે હમણાં જ યાદ કરતા હતા, ઓલો સડક ક્યાં હનુમાન દાદા ના મંદિરે જવાનું. દઈ દઉં ઉભા રહ્યો. હે, આપડે ક્યાં હનુમાન દાદા ના મંદિરે જવાનું કેતા હતા? ગિરનાર સરખડી. ક્યાંથી? સરખડીયા. સરખડીયા એટલે ગિરનાર માં એટલે આપડે ભેસાણ થી થઈ જવું પડે કે ભેસાણ થી? જઈએ. જો આ રવિવારે પ્લાન બનાવીએ. આ રવિવાર નો બનાવો? હા, ફટાફટ હવે નઈ જવા લાગે. તમે આવી ગયા ને બે ભાઈ જોવા વાળા? રંગોળી પૂરી હતી, મેં કીધું મા દીકરી બે રંગોળી પૂરી. મને કે ના ના, કે મારા મમ્મી એ કે રંગોળી પૂરી, મેં વીખવાનું કામ કર્યું ને તમે બે હોય રંગોળી કરતા થઈ. મારા પપ્પા નું કેવું હતું?
મારા પપ્પા ને કેવું હતું ખબર, ટીવી બંધ કરો ને તો નીંદર ઉડી જાય. ક્યાં ટીવી બંધ કરી? હા એ તો અમારા બાપા ને એમ જ છે, બાપા આખો બંધ કરી ગયા હોય ને પછી આપડે ટીવી બંધ કરી દઈએ તો હું ગયા ખબર ક્યાં બંધ કરી દીધી કે તમે હોય ગયા હતા એટલે. જરૂરથી કમેન્ટમાં કેજો, અમારા સાહેબ ને તો ગમે ત્યાં જ્યાં બેહીને ત્યાં નીંદર આવી જાય. એને એવું ન હોય કે ભાઈ થાકીએ તો નીંદર નો આવે ને આ ખાધું તો નીંદર નો આવે ને બસ એમ કોઈ કેવું જોઈએ તમે ભૂઈ જાવ. સુખી માણા ની નિશાની કહેવાય. અરે આના જેવો તો સુખી માણા કોઈ નહીં હોય ખરેખર. સુખી માણા ની વાત તમારી સાચી આ જોઉં ને આપણને આવે હાલો ફ્રેન્ડ, જો અહીંયા ઓલા નો વઘાર થાય છે અને નવા સમાચાર એવા છે, તાજા સમાચાર આવ્યા છે રેડિયામાં. ચા ની ટોપડી બાળી નાખી છે અંજુએ, જે મને નહોતી ગમતી ને એ નજર લાગી ગઈ સાહેબ ની ટોપડી માં. તમે બધા કહેતા હતા ને અંજુબેન બદલાઈ નાખો ટોપડી માં, માનતા કીધી હતી માનતા ફળે ભાઈ ભલે પડે. હું એને ઉટકી ને ઉજરી કરી નાખી એટલે જ મેં કોઈને બતાવી નહોતી. મેં કીધું બતાવી ની મારી બેઇજ્જતી કરવી. મેં જોઈ લીધી. તમે જોઈ લીધી ને? કઈ વાંધો નહીં, આગળ હંડાઈ ને બતાવીશું. આ તારું હંડું આ સીન લેવા જાય. હા હા, જો તોલિયો મૂક્યો છે ગરમ કરવા અને તેલ મૂક્યું હોય એમાં લાઈટ કરો. હેલો ફ્રેન્ડ, તો મસ્ત મજાનો હાંડીમાં ઓરો બનીને થઈ ગયો છે તૈયાર. તો હવે બસ અહીંયા થાળી તૈયાર કરીએ અને બેહી જઈએ વ્યારા કરવા. ને હવે આપણે ધાણા ભાજીથી થોડું ગાર્નિશિંગ કરી દઈએ. હાલો હાલો જવું. આ બોલાવે ગીતાબેન. આ હાલો વ્યારા કરવા. હાલો ગીતાબેન બોલાવે, રોજ હું બોલાવું ને. અને આ ગીતાબેન હવે કહી દો કે તમારા ઘરનું હોમ ટૂર કેદી કરાવશો. અમારે એક મધુબેન છે ને, એ દર વખતે કમેન્ટ કરે કે તમે ગીતાબેન નું ઘર નથી બતાવો. ખબર દેખાય ગઈ. હા હોમ ટૂર જો આવે ગીતાબેન, જેથી ફ્રી થાય ને તેથી પાકું આ અઠવાડિયામાં છે ને નવરાય કરાવી દેવું. બીજું હા આ અઠવાડિયામાં પાકું અમારું ઘર જોઈએ તો બતાવી દેવું. હા જો અહીંયા વાત કરો, મને તો રોજ જોવે. તમારે જય વીરુ ને બતાવો. હા તમારે અમારું ઘર જોવું છે ને તો નવરાય છે ને તો સાફ ઘેર આવવું પડે. અહીંયા ઘર જોવું હોય તો ઘેર આવવું પડે. નહીં ભાઈ, મારા ભાઈ ફેમિલી મેમ્બર ત્યાંથી એટલા ન પહોંચી શકે તો એને પેલા મારી ઘેર આવવું પડે. એટલે ઘર પહેલા તમારી ઘેર આવવું પડે. હા તો પણ જોઈ જવું ને બે ના ઘર. હા તો એમ કહું પણ અત્યારે જ તમે હોમ ટૂર આપી દો પછી બરાબર. તો હાલો જો અહીંયા લાલ ને લીલા મરચાઈ શેકીને તૈયાર કરી લીધા છે. અહીંયા
કોબી, ગાજર ને ટમેટા નું સલાડ છે, બાજરાના રોટલા, ડુંગળી અને અહીંયા છે ખીચડી. મસ્ત. તો હાલો આવી જાવ બધા વેરા કરવા, થાળી તૈયાર કરવું એટલે આવી જાવ બધા. હાથ મોઢું ધોઈ અમારા ત્યાં ભીષ્મ પિતામાં આવી જઈએ. હાલો તમને બળેલી ચોપડી દેખાડ દો એટલી વારમાં. આજે ટોપડી બની ગઈ ને, હું રાજીના રેર થઈ ગયો એકદમ. જે આ ટોપડી મેં બાંધી હોત તો મારું નામ આવત, જે તમે કહેતા હતા ને ચાઈ ને બાંધી. આ ટોપડી તમે જોઈ લેજો હરખી રીતના, હું તમને કાલે જ આ પાછી બતાવી. નિશાની રાખવી તો રાખી લેજો, મસ્ત ઉજરી કરી નજર ન લાગે. પાસે કાળી કરી, હા જો સાંભળી લીધું ને, નજર ન લાગે કોઈ ની માર તપેલી માં, એટલે સમજી ગયા. એટલે મેં કાળી કરી નાખી. ક્યારેક ક્યારેક તો નજર. તો હાલો હાલો સુગંધ એવી મસ્ત આવે ને કે હવે છે ને રેવાતું નથી. હવે સુગવારા છૂટે છે પડી ગયા ને, હવે બેહી જાય એકટાણું કરવા. કેમ કે આજ બધાયને પૂનમ છે, નાના મોટા બધાયને. અમારે ધારે તો હવાર છે ને બ્રેડ ખાઈને પૂનમ નો ઉપવાસ રાખો, લઈને તો પેલા એકટાણું કરવાનું છે. અમે પછી કામ તૈયાર કરવા આવી જાઉં બધાય. હાલો હંતાઈ વ્યાળા કરવા થાળી થઈ ગઈ છે તૈયાર. ગૌતમજી હાલો ફ્રેન્ડ, જો બધા બે ગયા છે, એક જ હારે વ્યારા કરવા. એક અમારે કેવલ નથી, અને થોડુંક દુકાને કામ છે એટલે એ નથી આવ્યો. બાકીના અમે બધા ફેમિલી મેમ્બર બેસી ગયા. આજ તો અમારે ભીષ્મ પિતા અમારી હારે છે. તો હાલો હવે મારી થાળી તૈયાર છે, હવે હું બેસી જાઉં વ્યારા કરવા. તો મળીએ થોડીક વાર રહીને, અને કમેન્ટમાં કહેજો કે તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી, કેમ કે આવી રીતના અમે પ્રોગ્રામ કરતા રહેવું, તમારી હારે શેર કરતા રહેવું. હું કહો જયેશભાઈ, આ 15 દિવસમાં બીજી વખત છે વરાળ્યું કર્યું હતું, આજે મારી પાસે ઓરણ રોટલા કર્યા, એટલે હવે જોઈએ હવે પછીનો રાઉન્ડ શેનો આવે. તો કઈ નહીં હાલો. ₹2 કિલો રીંગણા નો ઓરો કર્યો તો કેવાય નહી, પણ કહીએ કે કોઈ નજર લાગી જાય, ભગવાન કોઈ નજર ન લાગે. પણ આજે એવું મસ્ત ખાવાનું બન્યું હતું, પણ તમે રહી ગયા, તમે આવ્યા હોત ને તો ઓર મજા આવી જાય. હેલો ફ્રેન્ડ, જો ખાઈ પી ને ડાયરો જમાયો હશે. હા બેન, તો હાલો ડાયરા ને બેહવા દો. અને ધારા જો હજી વાખતરા કરે ચૂલા પાસે જોયું. અને આજ મારે વાસણ માંથી છુટ્ટી છે, રસોઈ બનાવી એટલે આ મારી બેન કહે કે આ જમવાનું તમને મૂંઘું પડ્યું. હાહુ બે વાસણ ઉટકે છે. બેન મિત્રા વાવ, આ જમવાનું મૂંઘું ન પડે. થોડીક વાર બેસું અને પછી અમે છૂટા પડશું. કા પછી બસ આવે ને એ ઉપર આધાર રહે, કઈ બસ આવે. અને 10:45 વાગી ગયા છે, જો નક્કી ન હોય 11 નંબર ની બસ આવે તો વેલા વયા જાય. મારે ઢળવી જઈ લે મોર ત્યાં ડેલી. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હારું હાલો ધારા બેન. હાલો હવે આપડે હાલો ફ્રેન્ડ,
તો હાલો ટાઈમ થઈ ગયો છે 11:15 અને જમવાની તો એવી મજા આવી હતી કે એની વાત પૂછો માં ઘડીક બેઠા અને ખરેખર તોલિયામાં જે ઓરો બનાવ્યો ને હે સાહેબ વૈધો નહી મારે તો ખરેખર છે ને મારે તોલિયામાં આવતો ને એટલો જ ભાગ માર્યો ખાવામાં અને થોડોક લીધો તો એ બસ બહુ મસ્ત બન્યો હતો હરખે હરખા હતા ને એટલે જમવાની મજા આવી હતી ફરી પાછા બનાવશું ત્યારે વધારે કંઈક બનાવશું કા સાહેબ હવે આમાં વરાળીયું શાક બનાવો હું કયો હા બનશે મસ્ત મસ્તીનું કા કેમ કે મોટી સાઈઝનો તોલિયો છે ને તો કંઈ નહીં હાલો આજવાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ અત્યારે કોણ યાદ કરે